હવે સમાચારો વિગતવાર. વૈશ્વિક મંદી અને આંતરરાષ્ટ્રીય નીતિને લઈ ઝીંગા ઉદ્યોગોને કમરતોડ ફટકો પડ્યો છે. ભરૂચના ઇતિહાસમાં પ્રથમ વખત ભાવમાં ધરખમ 25-30% વધારો થતા ભરૂચ જિલ્લામાં 2000થી વધુ ઝીંગા તરાવ ધારકોને 1500-1800 કરોડ રૂપિયાની ખોટનો કમરતોડ ફટકો પડ્યો છે, જેને લીધે જિલ્લાના મત્સ્ય ઉદ્યોગોના ઝીંગા તરાવ ધારકો માટે આ ખોટ અસહ્ય બની જવા પામી છે. ભરૂચ જિલ્લાના વધુ એક ઉદ્યોગમાં મંડીનો મણતોલ ફટકો પડ્યો છે. ભરૂચ જિલ્લાના ઝીંગા ઉદ્યોગને ગ્રહણ લાગ્યું હોય એમ છેલ્લા 2 વર્ષમાં પ્રથમ કુદરતી પૂરમાં તરાવ ધોવાયા અને ત્યારબાદ રોગ લાગુ પડતા ઉદ્યોગો પડી ભાંગ્યા હતા ને મત્સ્ય ખેડૂતોને છેલ્લા 2 વર્ષમાં પડેલી ખોટ પૂરવા દેવું કરી ચાલુ વર્ષે ઝીંગા ઉદ્યોગમાં ઝુકાવ્યું હતું, જેમાં હવે ભાવ ઘટાડો આવતા મત્સ્ય ખેડૂત માટે હદ દઈ રોવાનો વારો આવ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 30,000 ટન વાર્ષિક ઉદ્યોગ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થાય છે, જેમાં ભરૂચ જિલ્લાની ભાગીદારી 33% છે. ભરૂચ જિલ્લાના હાંસોટ, વાગરા અને જંબુસરના દરિયા કિનારે 2000થી વધુ ઝીંગા તરાવ આવેલા છે. જિલ્લાના આ ઝીંગા તરાવ ધારકો વાર્ષિક 5,000 કરોડ રૂપિયા ઉપરાંતના ઝીંગાની વિવિધ ક્વોલિટી એક્સપોર્ટ કરી રહ્યા છે. ઝીંગાની અલગ અલગ ક્વોલિટી મુજબ તેમાં પ્રતિ કિલોગ્રામે 30 કાઉન્ટના 500-550 રૂપિયા અને પ્રતિ કિલોગ્રામે 20 કાઉન્ટના 680-700 રૂપિયાના ભાવ અત્યાર સુધી હતા, જેમાં સીધો ભાવ 30%-40% ભાંગ ગગડી જતા 30% કાઉન્ટના 350 કિલોગ્રામ ભાવ અને 20% કાઉન્ટમાં ભાવ 440 પ્રતિ કિલોગ્રામ થઈ જવા પામ્યો છે, જેને ભરૂચ જિલ્લાના ઝીંગા ઉદ્યોગ ધારકોને 1500-1800 કરોડ રૂપિયાની ખોટ ખાવાનો વારો આવ્યો છે. ન્યુમેરિક આંક 2000 ઝીંગા તરાવ 3 તાલુકામાં અંદાજે 5,000 કરોડનો વાર્ષિક કારોબાર, અંદાજે 10,000 ટનનો વાર્ષિક એક્સપોર્ટનો કારોબાર, 25-30% ભાવમાં ઘટાડો, 1500-1800 કરોડ રૂપિયા વાર્ષિક ખોટનો અંદાજ. ગુજરાતમાં ઝીંગા ઉદ્યોગમાં ભરૂચ જિલ્લાની 33% ભાગીદારી છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાર્ષિક 30,000 ટનનો કારોબાર ધરાવે છે, જે ઝીંગા સીધા એક્સપોર્ટ કરવામાં આવતા હોય છે અને અંદાજિત 15,000 કરોડ રૂપિયાના ગુજરાતના ઝીંગા ઉદ્યોગોમાં ભરૂચ જિલ્લાની 33% જેટલી ભાગીદારી છે. ભરૂચ જિલ્લામાં વાર્ષિક 10,000 ટન ઝીંગા એક્સપોર્ટ કરવામાં આવતા હોય છે. ઝીંગા ઉદ્યોગમાં પ્રથમ વખત ભાવમાં એટલો મોટો ધરખમ ઘટાડો થયો છે અને ભાવમાં સીધો 25-30% ઘટાડો થયો છે, જેને લઈ વાર્ષિક 1500-1800 કરોડ રૂપિયા કમરતોડ ફટકો ભરૂચ જિલ્લા ઝીંગા ઉદ્યોગોને પડ્યો છે, જે પાછળ વૈશ્વિક મંદી અને આંતરરાષ્ટ્રીય નીતિને ઝીંગા ઉદ્યોગોનો ફટકો પડ્યો છે. હિતેશ હાંસોટી, પ્રમુખ હાંસોટ તાલુકા મત્સ્ય ઉદ્યોગ મંડળ હાંસોટ: ઔદ્યોગિક મંદી બાદ હવે ઝીંગા ઉદ્યોગોને પણ ગ્રહણ નડ્યું છે. ભરૂચ જિલ્લાના હાંસોટના કટપોળ, કંટિયાજાર સહિત અંતરિયાળ દરિયાકાંઠાના ગામોમાં ઝીંગા ઉદ્યોગો આવેલા છે, તો વાગરા અને જંબુસરના દરિયા કિનારે પણ ઝીંગા ઉદ્યોગો આવેલા છે. ભરૂચ જિલ્લો પેટ્રોકેમિકલ્સ, ફાર્મા, એગ્રો, બ્લક ડ્રગ, ડાઈસ અને પિગમેન્ટને લઈ વિશ્વ માર્કેટમાં ડંકો છે, જોકે આ ઉદ્યોગોમાં પણ મંદીની ચપેટમાં આવી ગયા છે, જે બાદ હવે ભરૂચ જિલ્લાના વધુ ઉદ્યોગો એવા ઝીંગા ઉદ્યોગોને પણ વૈશ્વિક બજારની મંદીનું ગ્રહણ નડ્યું છે. ભરૂચ જિલ્લામાં અંદાજે 2000 તળાવમાં ઉત્પાદન થતા 10,000 ટન વધુ ઝીંગામાં 99% ઝીંગા સીધા શિપિંગ કન્ટેનર વચ્ચે મુંબઈ, કોલકાતા તેમજ કેરળ થઈ એક્સપોર્ટ થાય છે, જેને લઈ વિદેશી હુડિયામણમાં સૌથી વધુ ઝીંગા ઉદ્યોગો લાવી રહ્યા હતા, જે વિદેશી હુડિયામણમાં ધરખમ ઘટાડો થયો છે. અચાનક ઝીંગાના ભાવમાં ધરખમ ઘટાડો થતાં મત્સ્ય ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે. છેલ્લા કેટલાક વર્ષોથી પેટ્રોલ ડીઝલના ભાવના વધારાને લઈ જ્યાં ટ્રાન્સપોર્ટેશન મોંઘું બન્યું હતું અને ઝીંગા ખોરાક એવા સીડમાં પણ 125 રૂપિયે કિલો થયો હતો, જ્યાં ઝીંગા રાખવા માટે ડીપ ફ્રીઝર અને તેના ઉપયોગી વીજળીનો ભાવ પણ અન્ય રાજ્યની સરખામણીમાં 80% કરતાં વધુ ભાવ વધારો રૂપિયે 10 રૂપિયામાં યુનિટ થયો હતો.